नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू ओरेकल केरियर एकेडमी ना आजना महत्वपूर्ण जीके ना वीडियो मा। आजना वीडियो मा विद्यार्थी मित्रों आपने 100 प्रश्नों नी माहिती मेळवीशुं, जेनी अंदर जीपीएससी टॉपर्स नी नोट्स मा थी बनावेला आ 100 महत्वना प्रश्न छे। गुजरात जीके आवनारी तलाटी कोंस्टेबल अने बिन सचिवालय नी जे परीक्षा छे तेनी अंदर थी आ 100 मा थी 5 प्रश्नों पण पूछाई सके छे अने 2 प्रश्नों पण पूछाई सके छे। तो अत्यार सुधी जो चैनल ने तमे लाइक शेयर अने सब्सक्राइब ना करी होय तो झड़पथी करी लेजो, जेथी करीने जे आवनारा वीडियो होय तेनी माहिती तमारा सुधी पहोंचती रहे। तो आजनो आपणो गुजरात जीके नो प्रथम प्रश्न छे के विस्तारनी दृष्टिए कच्छ पछी गुजरातनो बीजा नंबरनो सौथी मोटो जिल्लो कयो छे। तो विद्यार्थी मित्रों अहीं याद राखीशुं, पोरबंदर, नर्मदा अने अमदावाद आ त्रणमांथी एक पण जिल्लो आवशे नहीं, अहीं राजकोट जे शब्द छे ते आपणा माटे साचुं बने छे। विस्तारनी दृष्टिए वात थई रही छे तो राजकोट जिल्लो गुजरात पछी बीजा नंबरनो अहीं आपणो जिल्लो बने छे। परीक्षानी अंदर पूछाय के भारतनो सौथी मोटो जिल्लो कयो छे, तो विद्यार्थी मित्रों तमने जो खबर होय तो कलम नंबर 370 ने जम्मू कश्मीरमांथी हटावी लेवामां आवी अने બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા, એક લદ્દાખ અને એક જમ્મુ કાશ્મીર। આ બે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, જેની અંદરથી લદ્દાખની અંદર લેહ નામનો જે જિલ્લો આવેલો છે તે ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે। અત્યાર સુધી કચ્છ જિલ્લો ભારત દેશનો પ્રથમ નંબરનો સૌથી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હતો, પણ અત્યારે હવે લેહ જિલ્લો ભારત દેશનો સૌથી મોટો જિલ્લો બની ગયો છે। બીજા નંબરે છે કચ્છ જિલ્લો અને गुजरात राज्य की अंदर विस्तार की दृष्टि मोटा जिल्ला की बात थाय तो कच्छ जिल्लो जवाब आवशे अने सेकंड नंबरे आवशे राजकोट। आटलो मुद्दो याद राखीशुं। बीजा नंबरनो प्रश्न छे के गुजरात में सौप्रथम क्या शहर ने पाइपलाइन द्वारा गैस पूरो पाडवामां आव्यो हतो। अहींया शहर की बात थई रही छे अने अहींया आपणो जवाब बने छे वडोदरा शहर ने सौप्रथम वखत गैस पाइपलाइन द्वारा गैस पूरो पाडवामां आव्यो हतो। ત્રીજા નંબરનો પ્રશ્ન, કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધ બેસતી નથી? તો વિદ્યાર્થી મિત્રો સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન, તો અહીંયા આ વિધાન સાચું છે। ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે તેમણે સેવા આપી હતી, આ વિધાન સાચું। અને ભારતમાં વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુનશીએ કરી હતી, આ ત્રણ વિધાન આપણા અહીંયા સાચા બને છે। પણ બંધારણ સભાના ખરડા સમિતિના તેઓ અધ્યક્ષ હતા, આ વિધાન આપણા માટે અટપટું છે, આ વિધાન અહીંયા ખોટું બને છે, તો જવાબ આવશે એ। ચોથા નંબરનો પ્રશ્ન જુઓ, વિજ્ઞાનનો પ્રશ્ન છે અને 100% મોસ્ટ આઈએમપી આવનારી પરીક્ષા માટે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડવાના છે, તો અહીંયા તેનો જવાબ તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં છું, જવાબ આવશે બી। તો એની સામે આપણે શું જોડીશું, તો લોલકના નિયમોની શોધ કોણે કરી હતી? તો ગેલિલિયોએ કરી હતી। અહીંયા છે ગેરજૂથના શોધક, તો તેની સામે કાર્લ લેન્ડ સ્ટીનર ને આપણે જોડીશું। સ્રકિરણોના શોધક ની સામે આપણે રોજન ને જોડીશું અને પ્રોટોન થિયરી, તો અહીંયા લોરી પ્રોસ્ટેડ, અહીંયા આ રીતના જોડકા બનશે। 100% પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો આ પ્રશ્ન છે, નોટ્સ કરી લેજો। પાંચમા નંબરનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિક વાયર નું રેલ વેડિંગ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો અહીંયા આપણો જવાબ આવશે તાંબુ અને ઝીકનો ઉપયોગ થાય છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે ભારતના રેલવે બજેટને ક્યારથી સામાન્ય બજેટથી અલગ કરી દેવામાં આવ્યું? અહીંયા સમિતિનું નામ પણ આપવામાં આવેલું છે, અહીંયા વર્ષ પૂછવામાં આવે તો 1921 વર્ષ યાદ રાખજો, અને એડવર્થ કમિટીના ભલામણથી રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું, આ આપણો જવાબ છે। સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ, તો કોને લોકસભા દ્વારા સરકારને આપેલો બ્લેન્ક ચેક કહેવામાં આવે છે? તો અહીંયા આપણો જવાબ આવશે પ્રત્યાનુદાન, અહીંયા આપણો જવાબ છે, તેને બ્લેન્ક ચેક કહેવામાં આવે છે। સુએજ નહેરનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? પ્રશ્ન આ બનશે પરીક્ષા માટે, તો 1956 સાલમાં સુએજ નહેરનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું। નવમા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસ વર્ણન કરતું પુસ્તક કયું છે? અહીંયા ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન પોઈન્ટની અંદર ખોટો જવાબ લખી દે છે, તો હિન્દની મુસાફરી નહીં આવે, ભારત દર્શન નહીં આવે અને આફ્રિકાનો પ્રવાસ પણ નહીં આવે, અહીંયા ઇંગ્લેન્ડની મુસાફરી અહીંયા આપણો જવાબ બને છે, અહીંયા ઇંગ્લેન્ડની મુસાફરી આપણો જવાબ બને છે। દસમા નંબરનો પ્રશ્ન, ભારત સરકાર દ્વારા
क्यारे शक संवत ने राष्ट्रीय पंचाक तरीके स्वीकारवामां आव्युं हतुं? तो अहींया जवाब आवशे 22 मार्च 1957 ना दिवसे शक संवत ने राष्ट्रीय पंचाक तरीके स्वीकारवामां आव्युं हतुं। धनराज पिल्ले कई रमत साथे संकळायेला छे? तो धनराज पिल्ले हॉकी नी रमत साथे संकळायेला छे। परीक्षा में पूछाय के हॉकी ना जादूगर तरीके कोने ओळखवामां आवे छे? तो मेजर ध्यानचंद ने हॉकी ना जादूगर तरीके ओळखवामां आवे छे। भारत में सौ प्रथम क्या राज्य लोकायुक्त कायदो घड़ो हतो? आ प्रश्न अवारनवार परीक्षा में पूछाय छे अने अहींया आपणो जवाब आवशे ओडिशा राज्य। 13 नंबरनो प्रश्न, मेहसाणा जिल्लामां आवेल मोढेरा खाते उत्तरार्ध शास्त्रीय नृत्य महोत्सव क्या महीना में उजवाय छे? तो अहींया आपणो जवाब आवशे जानुआरी महीनानी अंदर उजवामां आवे छे। सौराष्ट्रमां नागदेवता मोटा भागे क्या नामे पूजाय छे? विद्यार्थी मित्रों, बीजी बधी जग्या उपर नागदेवताने आपणे घोघा महाराज तरीके पूजीए छीए। अहींया सौराष्ट्रनी वात थाय तो चारमलिया दादा तरीके तेमने पूजवामां आवे छे। भारतनुं क्यूं शहर स्टील ऑफ इंडिया तरीके ओळखाय छे? तो अहींया जवाब आवशे जमशेदपुरने स्टील ऑफ इंडिया तरीके ओळखवामां आवे छे। 16 नंबरनो प्रश्न छे कि बीतल एटले शुं छे? रशियानो एक उपग्रह छे, वनस्पतिना एक छोड़नुं नाम छे, बकरीनी प्रजाति अथवा अरब साहित्यनो प्रकार छे। तो अहींया बीतल शब्दनो प्रयोग थाय तो विद्यार्थी मित्रों बकरीनी एक प्रजातिनुं नाम छे बीतल, बकरीनी प्रजाति छे। गुजरातनी प्रथम सरकारने शपथ कया महानुभावे लेवडाव्या हता? तो रविशंकर महाराजे साबरमती आश्रम। अहींया याद राखजो साबरमती आश्रमना किनारे लीमडाना झाड़नी नीचे प्रथम वखत सरकार ने शपथ लेवड़ाया था रविशंकर महाराजे। 18मो प्रश्न, धारासभा ओछा में ओछा केतली वार मळवी जोईए वर्ष नी अंदर? तो धारासभा बे वार मळवी जोईए। भारतना बंधारणनी प्रस्तावनामां सौ प्रथम सुधारो क्यारे करवामां आव्यो हतो? तो विद्यार्थी मित्रों 1976 नी अंदर प्रथम वखत सुधारो करवामां आव्यो हतो। 20मो प्रश्न छे के बंधारणना क्या अनुच्छेदमां प्रेसनी स्वतंत्रतानो उल्लेख छे? तो अहींया आपणो जवाब आवशे अनुच्छेद नंबर 19। कोने भारतीय बजेट पद्धतिना पिता कहेवामां आवे छे? बजेट पद्धतिना पिता, तो जेम्स विल्सन ने भारतीय बजेट पद्धतिना पिता तरीके ओळखवामां आवे छे। 22मो नंबरनो प्रश्न छे के भारतमां बजेट पद्धतिनी शरूआत भारतना कया वायसरॉयना कार्यकाळमां थई हती? तो अहींया चार वायसरॉय आपवामां आवेला छे। तो अहींया आपणो साचो जवाब छे लॉर्ड केनिंगना समयमां। भारतीय संसद में स्थगन प्रस्ताव लावानो हेतु शुं होय छे? तो जाहिर महत्वना चोक्कस मुद्दा उपर चर्चा करवा माटे स्थगन प्रस्ताव लावामां आवे छे। 24मो नंबरनो प्रश्न, ईमेल एक करता वधारे व्यक्तिओने मोकलवा माटे कया ऑप्शननो उपयोग थाय छे? सेम जीपीएससी नी परीक्षामां जे रीतनो पेपर लेवा आवे छे 100 માર્ક્સનું, તેવું જ અહીંયા આ પેપર બનાવવામાં આવેલું છે, મોક ટેસ્ટ પેપર છે। तो अहींया आपणो जवाब आवशे बीसीसी। हवे इंटरनेट नी मददथी जे पण धंधाकीय व्यवहारो शक्य बन्या छे तेने शुं कहेवामां आवे छे? तो विद्यार्थी मित्रों तेने ई कॉमर्स तरीके ओळखवामां आवे छे। कॉम्प्यूटरमां वपराती जेपीईजी फाइलनुं पूरुं नाम अहींया जणाववानुं छे। परीक्षानी अंदर कन्फ्यूजन रूपे सेम ऑप्शन आपेला होय आ रीते अहींया याद राखजो। तो अहींया आपणो साचो जवाब कयो बने छे? जॉइंट फोटोग्राफिक एक्सपर्ट ग्रुप, अहींया आपणो जवाब आवशे डी। विश्व जनसंख्या दिवस क्यारे उजववामां आवे छे? तो विद्यार्थी मित्रों 11 जुलाई ना दिवस ने विश्व जनसंख्या दिवस तरीके उजववामां आवे छे। 28मो प्रश्न, गुजरात में भित्तचित्रो प्रकाश में लावनार वखतसिंह ठाकुर क्याना वतनी हता? भित्तचित्रो प्रकाश में लावनारा वखतसिंह ठाकुर, तो तेओ भावनगरना वतनी हता। હવે અહીંયા છે કે ગાય ગુવાહાટીનો આદિવાસી મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? તો વિદ્યાર્થી મિત્રો ગાય ગુવાહાટી શબ્દ લાગે તો દાહોદ જિલ્લાની અંદર આ મેળો ભરાય છે। માર્કો પોલોએ કયા વંશના શાસકોના શાસનકાળ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી? માર્કો પોલોની વાત થઈ રહી છે, તો જવાબ આવશે સોલંકી વંશના સમયગાળામાં તેણે મુલાકાત લીધી હતી। 31મો પ્રશ્ન, શહીદ સ્મારક સત્યાગ્રહ કુલ કેટલા દિવસ ચાલ્યો હતો? આ પ્રશ્ન પૂછાશે પરીક્ષાની અંદર 100% IMP। તો
જવાબ આવશે 226 દિવસ. 32માં નંબરનો પ્રશ્ન છે કે કુંવરબાઈનું મામેરુ યોજના ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ થઈ હતી? કુંવરબાઈનું મામેરુ તો કેશુભાઈ પટેલના સમયમાં આ યોજનાની શરૂઆત થઈ હતી. સુરત જિલ્લામાં કીમ નદીના કિનારે કયા સ્થળેથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળેલા છે? તો અહીંયા જવાબ આવશે ભગવત રામ અહીંયા આપણો જવાબ બને છે. હવે 34મો પ્રશ્ન છે, કયા બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવેલો છે? 34મો નંબરનો પ્રશ્ન છે, તો અહીંયા જવાબ આવશે બી 74મો બંધારણીય સુધારો 1992. કઈ સમિતિના ભલામણથી પેસા પંચાયત માટેનો એક્ટ અમલમાં લાવવામાં આવ્યો હતો? અહીંયા સમિતિ પૂછવામાં આવી રહી છે, પેસા એક્ટ પંચાયત માટે, તો જવાબ આવશે દિલીપસિંહ ભુરિયા સમિતિ આપણો જવાબ છે. 36મા નંબરનો પ્રશ્ન છે કે ગ્રામ સભા જ ગામની લોકશાહી, આ ઉક્તિ અથવા આ પંક્તિ કોની છે? તો વિદ્યાર્થી મિત્રો આપણા જયપ્રકાશ નારાયણની આ પંક્તિ છે. 37મો પ્રશ્ન, ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે 140 હોય છે. આકાશ ગંગામાં આવેલા સફેદ અને કાળા વાયુના વાદળોને શું કહેવામાં આવે છે? તો સફેદ અને કાળા વાયુના વાદળોને નિહારિકા તરીકે ઓળખવામાં આવે છે. ભારત સરકાર ના જાહેર સાહસો માટે મહારત્ન યોજના ક્યારથી અમલમાં આવી હતી? તો 2010-11 ની અંદર. જો રોજનો કોડ 6821, ચેરનો કોડ 73456 અને પરેશનો કોડ 9614 હોય તો સર્ચનો કોડ શું હશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે સી. આવા પ્રશ્નો 100% પરીક્ષાની અંદર પૂછાય છે. એકતાલીસમા પ્રશ્નની માહિતી મેળવીએ તો શબ્દકોશમાં નીચેના 5 શબ્દમાંથી પ્રથમ શબ્દ કયો આવશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સી ઓપ્શન આપણો સાચો બને છે. અહીંયા સ્પિનલ આપણો જે શબ્દ છે તે સાચો બને છે. આ શબ્દ આ 5 શબ્દોમાંથી પ્રથમ નંબરે આવશે કયો? તો સી ઓપ્શન આપણો સાચો બને છે. ચાલીસ બાળકોની લાઈનમાં મોહન જમણી બાજુથી 14મા ક્રમે છે, તો ડાબી બાજુથી કયા ક્રમે હશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ગણિતનો દાખલો છે, ગણવો પણ પડે તો અહીંયા જવાબ યાદ રાખજો, 27મા નંબરે આવશે. મેલેરિયા ઉન્મૂલન માટે રાષ્ટ્રીય રણનીતિ યોજના 2107 2022નો પ્રારંભ કોણે કરાવ્યો હતો? 21/07/2022. તો તેનો પ્રારંભ કરાવ્યો હતો જેપી નડ્ડાએ કરાવ્યો હતો. કોણે કરાવ્યો હતો? જેપી નડ્ડાએ. દવાની ડબ્બીમાં ટેબ્લેટ કે પાવડરના રૂપમાં સિલિકા જેલનું પાઉચ જોવા મળે છે, કારણ કે સિલિકા જેલ ભેજને શોષે છે. આ આપણો જવાબ છે. 45મો પ્રશ્ન, નકશા પર ક્ષેત્રફળ માપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો પ્લેનીમીટર તરીકે તેને ઓળખવામાં આવે છે. નકશાની ઉપર જો માપ લેવું હોય તો તેને પ્લેનીમીટર કહેવામાં આવે છે. ધ ટેસ્ટ ઓફ માય લાઈફ કોની આત્મકથા છે? તો વિદ્યાર્થી મિત્રો યુવરાજ સિંહની આ આત્મકથા છે. ગુજરાતમાં આવેલો કચ્છનો અખાત અહીં માછલીના સંવર્ધન માટે પ્રસિદ્ધ છે. અહીંયા 4 માછલી આપવામાં આવેલી છે. જવાબ કયો આવશે? તો ઓઈસ્ટર માછલી માટે જાણીતો છે. 48મો પ્રશ્ન, ભારતીય શારીરિક શિક્ષણના પિતામહ તરીકે કોણ ઓળખાય છે? તો હેરી ક્રો બક ભારતીય શારીરિક શિક્ષણના પિતામહ તરીકે ઓળખાય છે. હવે અહીંયા છે કે પાયલી એક્સપ્રેસ તરીકે ઓળખનાર ખેલાડી કોણ છે? તો અહીંયા જવાબ આવશે પીટી ઉષાને પાયલી એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. 50મો પ્રશ્ન, જિમ્નાસ્ટિકમાં અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલાનું નામ જણાવવાનું છે જિમ્નાસ્ટિકની અંદર? તો અહીંયા જવાબ આવશે કૃપાલી પટેલ. કઈ મહિલા ખેલાડી યોગા કુમારી તરીકે ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો વૈશાલી મકવાણાને યોગા કુમારી તરીકે ઓળખવામાં આવે છે. કયું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું કે જેણે ઈમેલ આઈડી હિન્દીમાં આપ્યા? 4 રાજ્યો અહીંયા આપવામાં આવેલ છે. ગુજરાતની વાત થાય તો યુટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ કરનારું પ્રથમ રાજ્ય કયું છે? તો ગુજરાત છે.
અહીંયા હિમાચલ પ્રદેશ ઈ લોક અદાલત શરૂ કરનારું રાજ્ય કયું છે તો હિમાચલ પ્રદેશ અને અહીંયા જવાબ આવશે રાજસ્થાન રાજ્યની અંદર ઈમેલ આઈડી ને હિન્દીમાં આપવામાં આવેલા છે 53મો પ્રશ્ન ભારત સરકાર દ્વારા કયા વર્ષની સ્પોર્ટ્સ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી તો 2018ના વર્ષને સ્પોર્ટ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી નીચેનામાંથી ભારત સરકારની સૃષ્ટિ યોજના કોની સાથે સંબંધ ધરાવે છે 54મો પ્રશ્ન છે આપણી પાસે તો સૃષ્ટિ યોજના જે જગ્યા ઉપર લાગે તો સૌર ઉર્જા આપણો જવાબ આવશે હવે અહીંયા 54મો પ્રશ્ન બને છે સોરી 55મો છે પણ અહીંયા 54 શબ્દ છે તો 54મો જ યાદ રાખીશું ભારતનું પ્રથમ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર ઈએમસી ની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવેલી છે તો અહીંયા આપણો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર તો જવાબ આવશે આંધ્રપ્રદેશની અંદર આ સ્થાપના કરવામાં આવેલી છે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો શ્રી શારદા મુખર્જી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ કેટલા ગામડા છે તો 18,225 ગામડા છે ગુજરાતની અંદર 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં વારલી આદિવાસી જાતિના લોકોની વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે તો વારલી આદિવાસીની વાત થાય તો સુરતની અંદર આ જનજાતિ વસે છે ગુજરાતમાં રોજમલ અને ચકાસરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે રોજમલ અને ચકાસરની ટેકરીઓ તો અમરેલી જિલ્લાની અંદર આ ટેકરીઓ આવેલી છે 58મો પ્રશ્ન હતો 59મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ દવાની ફેક્ટરી ક્યાં સ્થપાઈ હતી 59મો પ્રશ્ન છે તો દવાની ફેક્ટરી પ્રથમ સ્થપાઈ હતી વડોદરાની અંદર પ્રિન્ટિંગ પ્રેસની શોધ કોણે કરી હતી તો ગુટનબર્ગ જર્મનીની અંદર પ્રિન્ટિંગ પ્રેસની શોધ થઈ હતી હવે અહીંયા છે કે કોચિન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો મરઘાની એક પ્રજાતિને કોચિન કહેવામાં આવે છે સમુદ્રમાં રહેલા ખડકો વિશે માહિતી મેળવવા જાણીતો ઉપગ્રહ જણાવો તો સરળ સેટ અહીંયા આપણો જવાબ છે 63મા નંબરનો પ્રશ્ન છે કે ભવાઈમાં કેવી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ભવાઈની અંદર કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે સમાજ દર્પણ જેવી વાર્તાઓનો નીચેનામાંથી બાળ સાહિત્ય સાથે જોડાયેલા મહિલા કોણ છે તો બાળ સાહિત્ય સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે વર્ષા દાસ જોડાયેલા છે હુકમ માલિક નાટકના રચયિતા કોણ છે તો હુકમ માલિક નાટક કોનું છે તો ચીનુ મોદીનું છે પાણીનું પાર્સલ આ નવલકથાના લેખક કોણ છે પાણીનું પાર્સલ તો ગૌતમ શર્મા અહીંયા આપણો જવાબ છે 67મો પ્રશ્ન છે કે ગુજરાતમાં મેજિસ્ટ્રેટ અને સિવિલ જજની નિમણૂક પ્રક્રિયા કોના દ્વારા થાય છે તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અહીંયા આપણો જવાબ છે કેન્દ્રમાં નાણાં મંત્રી કયા દિવસે લોકસભામાં બજેટ રજૂ કરે છે તો ફેબ્રુઆરીના અંતિમ દિવસે જોનલ કાઉન્સિલ એ ખાલી જગ્યા જોનલ કાઉન્સિલ એટલે ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે સલાહકાર સમિતિઓ અહીંયા નોટ્સ કરજો થોડું ટાઈપિંગ મિસ્ટેક હોય તો સલાહકાર સમિતિ 70મો પ્રશ્ન છે કે મેગ્ના કાર્ટા કયા દેશના ઇતિહાસનું સૌપ્રથમ હકપત્ર છે તો વિદ્યાર્થી મિત્રો મેગ્ના કાર્ટાની વાત થાય તો ઇંગ્લેન્ડ દેશનું સૌપ્રથમ હકપત્ર છે 71મો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય પંચાંગ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો રાષ્ટ્રીય પંચાંગ કોણ બહાર પાડે તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે હવે દિયા પાસે 480 રૂપિયા છે અને તેની પાસે 1 રૂપિયાની 5 ની તથા રૂપિયા 10 ની નોટો છે દરેક નોટની સંખ્યામાં દિયા પાસે 1 સરખી છે તો તેની પાસે કુલ કેટલી નોટો છે રૂપિયા 1 ની અને 5 ની 10 નોટો છે દરેક નોટની સંખ્યા દિયા પાસે સરખી છે તો કેટલી નોટો તેની પાસે છે 72મા પ્રશ્નની અંદર આપણો જવાબ બને છે અહીંયા તેની પાસે 90 નોટો છે કેટલી નોટો 90 નોટો છે ઘનશ્યામદાસ બિરલા પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી તો 1991 વર્ષમાં ઘનશ્યામદાસ બિરલા પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી
जूनागढ़ में मुक्ति संग्राम रचायेल आरजी हकूमत महिला समिति ना वड़ा कोण हता? तो जवाब आवशे पुष्पाबेन मेहता। नथिंग इज धेर कोणी आत्मकथा छे? तो तस्लीमा नसीनी आ आत्मकथा छे। 76 नंबर नो प्रश्न छे के कृत्रिम गर्भाधान पद्धति तेमज टेस्ट्यूब बेबी नो भारत में सौ प्रथम वक्त प्रयोग करनार महिला कोण हता? टेस्ट्यूब बेबी अने कृत्रिम गर्भाधान। तो जवाब आवशे डॉक्टर इंदिरा हिंदुजा। आपणो जवाब छे गोड नामक आदिवासी जाति मुख्यत्वे भारतना कया राज्य में वसवाट करे छे? गोड नामक आदिवासी जाति नी वात थई रही छे, तो अहींया जवाब आवशे मध्य प्रदेश राज्य नी अंदर आ जाति वसवाट करे छे। देशनो सौथी लांबो पुल भूपेन हजारिका पुल नीचेनामांथी कई नदी उपर बांधवामां आवेल छे? तो लोहित नदी उपर आ पुल आवेलो छे। 9.5 किलोमीटर तेनी लंबाई छे। इको सेंसिटिव झोन सेनी साथे संकळायेल छे? तो वन्य प्राणी अभ्यारण्य अने राष्ट्रीय उद्यान साथे संकळायेल छे इको सेंसिटिव झोन। 80मो प्रश्न छे कि एक परीक्षामां एक विद्यार्थीनीए साचा जवाबना चार गुण खोटा जवाबनो एक माइनस गुण आपवामां आवे छे। तेणे 60 प्रश्नोना जवाब आप्या अने तेणे 130 गुण मेळव्या, तो केटला साचा जवाबो आप्या? અહીંયા જવાબ આવશે તેમણે 38 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે। 5 સંખ્યાઓની સરેરાશ 27 છે, જો એક સંખ્યાને કાઢી નાખવામાં આવે તો સરેરાશ 2 ઘટે છે, તો કઈ સંખ્યા કાઢી નાખવામાં આવી છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે 35 સંખ્યાને કાઢવામાં આવેલી છે। બળવંતરાય મહેતા સમિતિ અનુસાર જિલ્લા કલેક્ટર ખાલી જગ્યા હોવો જોઈએ। तो जिला परिषद नी बाहर आपनो जवाब छे। नागरिक सेवाओ माटे नी स्पर्धात्मक परीक्षा नी व्यवस्था नीचेनामांथी कया धारा हेठळ शुरू कराई हती? तो 1853 ना चार्टर्ड एक्ट द्वारा आ शुरुआत करवामां आवेली छे। 84मो प्रश्न वन्य जीवोना रक्षण रक्षणार्थे देश में वाघनी वस्ती गणतरी दर केटला वर्षे थाय छे? तो अहींया जवाब आवशे विद्यार्थी मित्रों वाघनी वस्ती गणतरी दर वर्षे 4 वखत वाघनी वस्ती गणतरी करवामां आवे छे। कया खगोलशास्त्रीए ग्रहोनी गतिना नियमो रजू कर्या हता? तो जॉन केपलर अहींया आपणो जवाब छे। 86मो प्रश्न जीईआरसी नुं पूरुं नाम जणावो? तो गुजरात इलेक्ट्रिसिटी रेग्युलेटरी कमीशन अहीं आपणो जवाब छे, बी आपणो जवाब छे। वांसनुं उत्पादन डांग अने राजपीपळामां कई योजना अंतर्गत करवामां आवे छे? तो वांस विकास योजना। गुजरात विधानसभा द्वारा बार लैंड एक्ट क्यारे बनाववामां आव्यो? तो अहीं जवाब आवशे 1963। अमदावाद थी सूरत वच्चे रेलवे नी प्रथम शुरुआत क्यारे थई हती? अहीं विद्यार्थी मित्रों 1963 जवाब आवशे। अहीं सी ऑप्शन छे ते खोटो छे, अहीं 1963। अहीं जवाब आवशे 1863। अमदावाद थी सूरत नी वच्चे सौ प्रथम रेलवे नी शुरुआत 1863 मां थई हती, अहींया आपणो जवाब बने छे। 90 नंबर नो प्रश्न जोईए, तो मही नदी नो महेन्द्री तरीके उल्लेख करनार कोण हता? तो अल बरूनी आपणो जवाब छे। कृषि जीवन नामनो सामयिक कोना द्वारा बहार पाडवामां आवे छे? तो अहींया जवाब आवशे GSFC द्वारा आ सामयिक बहार पाडवामां आवे छे। तमन्ना नामनो मासिक कोना द्वारा चलाववामां आवतुं हतुं? तमन्ना। तो कुतुब आजाद अहींया आपणो जवाब छे। जो बे संख्याओना वर्गोनो सरवाळो 80 अने तेम तफावतनो वर्ग 36 होय तो बे संख्याओनो गुणाकार केटलो थशे? अहींया जवाब आवशे 22।
હવે આજનો છેલ્લો પ્રશ્ન છે કે 200 થી 600 વચ્ચે આવતી આવતી નિશેષ કેટલી સંખ્યાઓને 4 5 અને 6 વડે ભાગી શકાય છે બસો થી છસો વચ્ચે કેટલી સંખ્યાઓને 4 5 અને 6 વડે નિશેષ ભાગી શકાય આ આપણો પ્રશ્ન બને છે તો જવાબ આવશે અહીંયા 6 તો વિદ્યાર્થી મિત્રો આ હતું જીકે ના મહત્વપૂર્ણ પ્રશ્નોની માહિતી જો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર જય હિન્દ જય